જન્મા સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ચાટ નું નામ આવે એટલે દરેક ના મોઢામાં પાણી આવી જતું હોય છે. નાનાથી લઈ મોટા સૌ કોઈ ચાટ તો પ્રિય જ હોય છે. તમારા લોકોના મોઢામાં જ પાણી આવી ગયું ને ચાટ નું નામ સાંભળીને. આજે હું એક રેસીપી તમારા સૌ માટે લઈને આવી ગઈ છું. બોમ્બે સ્ટાઈલ સેવપુરી, જેને બોમ્બેમાં સેવપુરી પણ કહેતા હોય છે, પાપડી ચાટ પણ કહેતા હોય છે અને આલુપુરી પણ કહેતા હોય છે. અલગ સિટીમાં અલગ અલગ નામથી ઓળખાતી હોય છે. તો એ કેવી રીતે બને છે એ તમને હું વિડીયો દ્વારા બનાવતા શીખવાડીશ. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ કે આલુપુરી, સેવપુરી, પાપડી ચાટ કેવી રીતે બને છે એ આપણે બનાવવાની. બોમ્બે સ્ટાઈલ સેવપુરી બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડશે તે અહીં જોઈ લઈ. અહીં મેં મેંદાની પૂરી લીધી છે. મેંદાની પૂરી કેવી રીતે બનાવવી તેની રીત હું તમને જણાવું છું. અહીં મેં 250 ગ્રામ મેંદો લીધો છે. તેમાં મેં 1/2 ટીસ્પૂન અજમો નાખ્યો છે, 1/2 ટીસ્પૂન મરી પાવડર નાખ્યો છે, 1/2 ટીસ્પૂન અધકચરા જીરાનો ભૂકો નાખ્યો છે. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન મેં તેલ નાખ્યું છે અને સ્વાદ મુજબ મીઠું નાખી ગરમ પાણીથી મેં લોટ બાંધી લીધો છે. લોટને એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, મીડિયમ બાંધવાનો છે. ગરમ પાણીથી લોટ બાંધી દેવાનો છે અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. ત્યારબાદ અટામણ લઈને મેં રોટલો વણી લીધો હતો, તેમાંથી નાની નાની આવી રીતે પૂરી બનાવી લીધી છે. નાની નાની ગોળ સાઈઝની પૂરી બનાવી છે જેથી આસાનીથી આપણા મોઢામાં એકી સાથે એક પૂરી આવી જાય. આવી રીતે નાની નાની સાઈઝની પૂરી તમે કોઈ પણ મોલ્ડથી બનાવી શકો છો, નાની વાટકીથી કે નાનું તમારી પાસે કોઈ કટર હોય તો એવી રીતે તેનો શેપ તમે આપી શકો. પૂરીને મેં 10 મિનિટ માટે પંખા નીચે મેં તેને સુકાવા દીધી હતી. ત્યારબાદ કાંટાની ચમચીથી તેમાં મેં કાણા કરી લીધા હતા જેથી પૂરી ઉપસે નહીં અને ગરમ તેલમાં મેં તળી લીધી હતી. ત્યારબાદ નાયલોન સેવ આપણે લેશું, લસણની ચટણી લેશું. લસણની ચટણી માટે મેં 8-10 સૂકા લાલ મરચાં લીધા હતા, તેને ગરમ પાણીમાં પલાળ્યા હતા અને 5-6 લસણ કળી નાખી ને મિક્સરમાં ક્રશ કરી નાખી હતી અને ટેસ્ટ મુજબ સોલ્ટ નાખી દીધું હતું. ત્યારબાદ લીલી ચટણી બનાવવા માટે મેં અહીં 50 ગ્રામ મેં લીલા ધાણા લીધા છે, 4-5 તીખા લીલા મરચાં લીધા છે, 1 નાનો ટુકડો આદુનો લીધો છે, 10-15 ફુદીનાના પાન, 1 લીંબુનો રસ, 1 ટેબલ સ્પૂન ખાંડ, 2 ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા અને 2 ટેબલ સ્પૂન લીલા નાળિયેરના ટુકડા લીધા હતા. તેને મિક્સરમાં ક્રશ કરીને ચટણી બનાવી લીધી છે. ત્યારબાદ ઓરેગાનો લીધો છે મેં. ત્યારબાદ મેં અહીં 1 ચીઝ ક્યુબ લીધું છે, ચીલી ફ્લેક્સ લીધી છે, સંચર પાવડર લીધો છે, ચાટ મસાલો લીધો છે, દાડામાં દાણા, તળેલા સિંગ છે, સિંગને મેં તળી લીધા છે. તમે તૈયાર પણ સિંગ લઈ શકો છો અને બાફેલા મગ છે, મગને બાફતી વખતે મીઠું તેમાં મેં નાખી દીધું હતું. ત્યારબાદ ડેકોરેશન માટે ધાણા ભાજી છે. મીઠી ચટણી બનાવવા માટે મેં અહીં 100 ગ્રામ ખજૂર લીધી છે, 20 ગ્રામ આંબલી લીધી છે અને 25 ગ્રામ ગોળ લીધો છે. જો તમે આંબલી ન નાખવા માંગતા હો તો તેની જગ્યાએ તમે લીંબુનો પણ યુઝ કરી શકો છો, લીંબુનો પણ ટેસ્ટ આંબલી જેવો જ આવશે. તો તમે આંબલીની જગ્યાએ લીંબુ પણ યુઝ કરી શકો છો. અહીં 3 નંગ મેં બાફેલા બટેટા લીધા છે, અટેકાન બાફતી વખતે મેં તેમાં મીઠું નાખી દીધું હતું. ત્યારબાદ 2 નંગ કાપેલા ટમેટા લીધા છે. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈ. સર્વપ્રથમ આપણે રેગ્યુલર જે સેવપુરી બને છે તે બનાવતા હું તમને શીખવાડીશ. પછી આપણે ચીઝવાળી અને ઓરેગાનોવાળી પૂરી કેવી રીતે બનાવી એ આપણે જોઈશું. પૂરી નાની નાની છે એટલે આપણે તેમાં બટેટા પણ 1-2 પીસ જ આપણે એમાં એડ કરી દઈશું, કેમ કે ત્યારબાદ ટમેટા આવશે, મગ આવશે, બધી ચટણી આવશે એટલે પૂરી ભરાઈ જશે. એટલે 1-2 નંગ જ આપણે બટેટાના એડ કરીશું. બટેટામાં બાફતી વખતે મેં મીઠું નાખ્યું હતું એટલે બટેટા મોડા ન લાગે. જો તમે બટેટા ન ખાતા હો તો તમે તેની જગ્યાએ કાચા કેળા પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે ટમેટાના પીસ નાખી દઈશું, એ પણ 1-2 ટમેટાના પીસ નાખવાના છે. જો તમને ટમેટા ન ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ટમેટાથી ટેસ્ટ સરસ આવે છે પૂરીનો. ત્યારબાદ આપણે બાફેલા મગ એડ કરી દઈશું. મગને મેં બાફતી વખતે તેમાં મીઠું નાખી દીધું હતું. મગને મેં 2-3 કલાક માટે પહેલાં પલાળવા દીધા હતા. ત્યારબાદ કુકરમાં 2 વિસલ કરીને મગને બાફી લીધા હતા.
મગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમને મગ સ્કીપ કરવા હોય તો તમે મગ પણ સ્કીપ કરી શકો છો. ત્યારબાદ આપણે તીખી ચટણી આપણે એમાં એડ કરી દઈશું. આમાં કોઈ બીજી તીખાશ નથી એટલે તીખી ચટણી હું વધારે એડ કરું છું અને મને સ્પાઈસી વધારે પણ ભાવે છે. તમને લોકોને કેવું ભાવે છે મને કમેન્ટ દ્વારા જણાવજો. ત્યારબાદ આપણે ધાણા અને ફુદીનાની ચટણી પણ એડ કરી દઈશું. આ ફુદીનાની ચટણીથી સેવપુરીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ફુદીનાનો. ત્યારબાદ આપણે તેમાં મીઠી ચટણી નાખી દઈશું. ખજૂર અને આંબલી ગોળની જે મેં ચટણી બનાવી છે તે પણ આપણે આમાં થોડી થોડી જ એડ કરવાની છે, કેમ કે ત્યારબાદ હજી સેવ આવશે, દાડમ આવશે, સિંગ આવશે એટલે પૂરી ભરાઈ જાય છે. હવે આમાં આપણે તળેલા સિંગ નાખશું. એક એક બે બે નંગ તળેલા સિંગ પૂરીમાં એડ કરશો. જોઈને જ મોઢામાં પાણી આવે છે ને. હવે આપણે દાડમના દાણાથી ડેકોરેશન કરશું. જો તમે દાડમના દાણા ન ભાવતા હોય તો તમે ન પણ નાખી શકો, તમારા ટેસ્ટ મુજબ છે. પણ ચાટ હોય તો તેમાં દાડમ ને સેવ ને સિંગ તો હોય જ છે. અહીં મેં નાયલોન સેવ લીધી છે, ઝીણી આવે છે તે લીધી છે. તમે રેગ્યુલર સેવ હોય તે પણ યુઝ કરી શકો છો અને ઘરે બનાવેલી સેવ હોય તો એ પણ યુઝ કરી શકો છો. અહીં સંચર પાવડર હું ઉપરથી સ્પ્રિંકલ કરીશ. સંચર પાવડરથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે. ત્યારબાદ ચાટ મસાલો આપણે એડ કરશું. ચાટ મસાલાથી એકદમ ચટપટી બની જશે આપણી પૂરી. હવે આપણે ધાણાભાજીથી ડેકોરેશન કરી દઈશું. મેં અહીં એક એક પાનથી ડેકોરેશન કર્યું છે. તો આપણી રેગ્યુલર સેવપુરી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. ખૂબ જ ટેસ્ટી બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે ચીઝ અને ઓરેગાનોવાળી પૂરી બનાવીશું. સેમ અહીં એ જ પ્રોસેસ છે, બટેટા આપણે એડ કરી દઈશું પૂરીમાં. એકવાર મેં પ્રોસેસ તમને બતાવી દીધી છે એટલે મેં વિડીયો થોડોક ફાસ્ટ કરી દીધો છે. પછી વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે મેં વિડીયોની સ્પીડ થોડીક વધારી આપી છે. સેમ ત્યારબાદ ટમેટા આપણે એડ કરી દઈશું. બંનેનો ટેસ્ટ અલગ જ આવે છે. જે રેગ્યુલર સેવ પૂરી છે અને આ ચીઝવાળી છે તેનો બંનેનો ટેસ્ટ અલગ જ હોય છે. ત્યારબાદ આપણે તેમાં મગ નાખી દઈશું. સેમ પ્રોસેસમાં આપણે મીઠી ચટણી આપણે એડ કરશું. ત્યારબાદ તીખી ચટણી આપણે લસણની આપણે એડ કરી દઈશું. ફુદીના અને ધાણાની ચટણી આપણે એડ કરશું. ત્યારબાદ તળેલા સિંગ. જો તમારી પાસે તળેલા સિંગને અને મસાલા સિંગ એડ કરવા હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. અને સિંગ ન ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ દાડમના દાણા આપણેથી ડેકોરેશન કરશું. ઝીણી નાયલોન સેવ આપણે ઉપરથી એડ કરશું. નાયલોન સેવથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે રેગ્યુલર સેવ પણ યુઝ કરી શકો છો, ઘરે બનાવેલી સેવ પણ યુઝ કરી શકો છો. હવે આપણે ચીઝ એડ કરશું. ચીઝને અહીં હું ખમણી લઉં છું. ચીઝ ક્યુબ આવે છે એ મેં લીધું છે. જો કોઈને વધારે ચીઝ ભાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. અહીં મેં પ્રોસેસ ચીઝ આવે છે તે જ લીધું છે. ચીઝ લવર માટે આ ખૂબ જ સરસ રેસીપી છે. ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું. એકદમ સ્પાઈસી બને છે ચીલી ફ્લેક્સથી.
ત્યારબાદ ઓરેગાનો લેશું, થોડો થોડો સ્પ્રિંકલ કરશું આપણે ઓરેગાનો. અહીં ચીઝથી, ચીલી ફ્લેક્સથી, ઓરેગાનોથી પીઝા જેવો ટેસ્ટ આવે છે સેવ પૂરીમાં. ત્યારબાદ આપણે કોથમીરથી ડેકોરેશન કરી લેશું. અહીં મેં કોથમીરના પાન લીધા છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી જ રેસીપી છે ને મિત્રો, તો ઘરે ટ્રાય કરજો જરૂરથી. ઉપરથી આપણે તેમાં ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેશો એટલે ચટપટી આપણી પૂરી બની જાય. તો આપણી ચીઝવાળી સેવપૂરી બનીને તૈયાર છે. આપણી ચીઝવાળી અને જે ચાટવાળી સેવપૂરી બંને બનીને તૈયાર છે. ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમારા ઘરના ખૂબ જ ખુશ થઈ જશે ટેસ્ટ કરીને. તો મને કમેન્ટ દ્વારા પણ જણાવજો કે તમને આ કેવી લાગી મારી રેસીપી. તમારા ગ્રુપમાં લોકોને સબસ્ક્રાઇબ કરો.